પવનચક્કીઓ નો વિરોધ ને લઈને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. શું નામ તમારું? દિનેશભાઈ મણવાર, અનિરા વાસરા. પ્રશ્ન શું છે? પવનચક્કી જ્યાં ખોળે છે એ નુકસાનકારક છે. ગામ નું ગૌચર ત્યાં મટી જાય છે. ગૌચર પછી ચાર વાગ્યા છે ઢોર. તમારી માંગણી શું છે? અમારી માંગણી બંધ કરવાની. જોઈ શકો છો, પવનચક્કી ની લઈને મહિલાઓ રજૂઆત કરવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી તરફ જઈ રહી છે. બહોળી સંખ્યામાં અનિડા ગામ જે કોટડા સંગાણી પાસે આવેલ છે ત્યાંના લોકો પવનચક્કી ના વિરોધમાં રાજકોટ કલેક્ટર કચેરીએ આવેદન આપવા જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો બહોળી સંખ્યામાં લોકો રોડ પર આવી પહોંચ્યા છે અને પવનચક્કી બંધ કરોના સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી તરફ જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો લાઈવ દ્રશ્ય જે હું આપને બતાવી રહ્યો છું. શું નામ તમારું? અમારું ગામ અનિડા વાછરા નું ભરતભાઈ નામ છે. અમે અનિડા વાછરા નો ખેડૂત છો. પવનચક્કી વાળા કોઈ પણ ગામ ને વિશ્વાસ માં કે પંચાયત ને વિશ્વાસ માં લીધા વગર, કોઈ પણ અમને કાગળિયા આપ્યા વગર, ખેડૂતોને કોઈ પણ જાતની માહિતી વગર આજે જળ કામ ચાલુ કરી દીધા છે. હવે અમારા ગામમાં કેમ રહેવું એ જ અમને નથી ખબર પડતી. શું કે છો, તમારી માંગણી શું છે? અમારી માંગણી એટલી જ છે કે કલેક્ટર સાહેબ, આમાં જે કઈ ઘટતું હોય એ ઘટતું કરો અને પવનચક્કી ના કામ બંધ કરાવો, અને જ્યાં મોટા ખરાબા હોય, જ્યાં દરિયાકાંઠો હોય ત્યાં તમે પવનચક્કી ના કામ કરો. અમારી ઉપજાઉ જમીન છે, 2 વીઘા જમીન છે, એ વખતે તમે બગાડવા બેઠા છો. આ કૃષિ પ્રધાન દેશ કેમ કરો? ગૌચર ની જમીન, ગૌચર ને અમારા ગામ માં ગૌચર ચોપડે બોલતો નથી. આજે 1500 ડોર માલધારી ના છે એને ચરાવવા ક્યાં જવું? એક પવનચક્કી ઉભી કરે ત્યાં અમારી ફળતું જમીન આવેલી છે. આ કોઈ નિયમો ને આધીન જ નથી. પ્રધાન દેશ છે તો આ કૃષિ પ્રધાન દેશ કેમ ગણવો? ખેડૂતો ને ભાઈ જાય તો વિશ્વાસ માં લેતા નથી. કોઈ ફળદ્રુપ જમીન ન હોવી જોઈએ. અમારી અત્યારે ફળદ્રુપ જમીન છે, ધાણા ચણા ના વાવેતર છે. આજુબાજુ અમારે મજૂર આવી વાત નથી. ત્યાંથી બાજુના સીમાડે પવનચક્કી છે, બાજુમાં જેના ખેતર છે ને, મજૂર આઈ વાત નથી થઈ શકતી. કોઈ પણ મજૂર આઈ વાત નથી થઈ શકતી કે એટલો ઘોંઘાટ આવે. અમારે ફોન થી કેવું પડે કે પાણી વારી લેતું, પાસે કા ફોન રાખે ને ફોન થી વાત કરી છે અમે. તમારી માંગણી શું છે? અમારે અમારે કોઈ હિસાબે પવનચક્કી જોતી નથી. અમારે ગામ પવનચક્કી બંધ કરો, બંધ કરાવવા જાય છે. કલેક્ટર પાસે જાય આટલે બીજી વાર રજૂઆત કર્યો આવ્યા છે. રેજિડ ને લઈને આવ્યા છે. પેલા અમે જેન્ટ્સ લોકો આવ્યા હતા તો પવનચક્કી એક દિવસ જ બંધ રાખી મામલતદારે. હવે કલેક્ટર પાસે અમે સ્ટે માટે આવ્યા છે. એ લોકો નું કેવું છે કે તમે સ્ટે લઈ આવો, અમે સ્ટે માટે આવ્યા છે. અમારે કોઈ હિસાબે, અમે સત્યાગ્રહ ઉપર, ગાંધી જિંજાર માર્ગે અમે સત્યાગ્રહ ઉપર ઉતરવા ઉપર તૈયાર છે. ઓકે, આ હતા રાજકોટ ના અનિડા ગામ ના રહેવાસીઓ જે રાજકોટ કલેક્ટર કચેરીએ જે સુદલન કંપની ની પવનચક્કી છે તેના વિરોધમાં રજૂઆત કરવા માટે આવ્યા છે કે ગૌચર ની જમીન અમારા ગામની છે ત્યાં પવનચક્કીઓ રાખી દેવામાં આવી છે. તો અન્ય
પ્રશ્નો સાથે રાજકોટ કલેક્ટર કચેરીએ અનીડા જે કોટડા સાંગાની પાસે આવેલ ગામ છે ત્યાંના રહેવાસીઓ ગ્રામજનો રાજકોટ કલેક્ટર કચેરીએ આવ્યા છે. વધુ સમાચાર માટે આપ જોતા રહો ખાસ ખબર. ત્યાં સુધી મને રજા આપો.